नमस्कार, जय श्री कृष्ण। फरी पाछा आप सौनी समक्ष हाजर छू अपना अमृत पर्वनी डिजिटल उजवणी ना भाग स्वरूपे। आप बन्ने लोकाने फरी एक वखत अहींया जोई शको छो। त्यारे आपणे अपना आ अमृत पर्वनी उजवणी ना भाग स्वरूपे आप सौनु फरीथी एक वखत श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय यूट्यूब चेनल नी अंदर। विद्यार्थी मित्रों, आज आप धोरण 11 इतिहास प्रकरण नंबर 2 हड़प्पी सभ्यता एमना आज आप 5मा पीरियड नी अंदर प्रवेश करीए छीए। अने लास्ट टाइम आपणे एमनी जे आर्थिक परिस्थितिओ छे एनी शिल्पकला अने एमनी वात करी हती। आज आप चर्चा करवा माटे जई रह्या छीए हड़प्पी सभ्यताना वेपार वाणिज्य अने अन्य सभ्यताओ साथेना संपर्कनी। हड़प्पी सभ्यतानी नगरी अर्थव्यवस्थानुं सौथी मोटुं पासुं तेमनो आंतरिक अने आंतरराष्ट्रीय व्यापार गणावी शकाय। सौथी पहेला आंतरिक व्यापार एटले जे ते राष्ट्रनी अंदर चालतो होय ए आंतरिक व्यापार। मान लो कि भारतना कोई पण राज्यनी अंदर वेपार करीए एने आंतरिक व्यापार कहेवाय। અને ભારતના અન્ય કોઈ પણ રાષ્ટ્ર સાથેના, માની લો કે ભારત છે, જાપાન સાથે કે ચાઇના સાથે કે જે વેપાર કરે તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય। તો આમ હડપ્પી સભ્યતાની નગરી અર્થવ્યવસ્થાનું સૌથી મોટું પાસું એ એમની આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર ગણાવી શકાય। એમણે એક વિશિષ્ટ વ્યવસ્થાતંત્ર એમની અંદર ઊભું કર્યું હતું। નગરના લોકો અનાજ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ માટે આસપાસના ગામડાઓ પર નિર્ભર રહેતા હતા અને એના કારણે ગામડા અને શહેર વચ્ચે પરસ્પર આર્થિક સંબંધો વિકસિત હતા। તમને ખબર છે કે આજની તારીખે પણ આપણે અનાજ ઉત્પાદન એટલે કે કૃષિ માટે આજે પણ આપણે ગામડા ઉપર નિર્ભર છીએ અને એના માટે ગામડા અને શહેરો વચ્ચે જે આર્થિક સંબંધો છે એ ઓલરેડી ડેવલપ છે। શહેરમાં રહેતા શિલ્પીઓ પોતાના શિલ્પો અને શસ્ત્રો અને અસ્ત્રો ગામડાઓના બજારની અંદર વેચતા હતા। આવા વ્યવહારમાંથી વેપારી વર્ગનો ઉદય થયો। અસ્ત્ર શસ્ત્રો છે, શિલ્પો છે, અસ્ત્ર શસ્ત્રો છે, ખાસ કરી અને કૃષિ ઉદ્યોગની અંદર વધારે મહત્વના હતા એટલે આ લોકો જે બનાવટ કરતા હતા એ ગ્રામ્ય વિસ્તારની અંદર એ લોકો એમને વેચતા હતા અને એમાંથી એકબીજા વચ્ચેની આપલેની શરૂઆત એટલે કે વેપારી વર્ગનો ઉદય થયો। હડપ્પી સભ્યતાનો વેપાર આંતરિક રીતે ખૂબ જ વિકસ્યો હતો। લોથલ અને તેની આસપાસના વિસ્તારોમાં કપાસ, ચાલસેડોની, કાર્નેલિયન અને અકીકસ તેમજ સેલખડીનું ઉત્પાદન એ સવિશેષ કરતું હોવાનું જાણવા મળે છે। કપાસ છે પણ ચાલસેડોની, કાર્નેલિયન આ બધા જુદી જુદી પ્રકારની ખનીજો પથ્થરો છે એ છે એમનું ઉત્પાદન છે એ લોથલ અને એની આજુબાજુના વિસ્તારમાંથી પ્રાપ્ત થતું હતું। હડપ્પી સભ્યતાના અનેક વિસ્તારોમાં આ ઉપરના જે ઉત્પાદનોની વાત કરી એમની નિકાસ થતી હતી તો કાલીબંગનમાંથી આપણે તાંબાની ચીજ વસ્તુઓ છે એમની નિકાસ હતી। કર્ણાટકમાંથી સોનું અને સિંધમાંથી કપાસ આવતા હતા। અફઘાનિસ્તાનના બદક્સામાંથી લાપીઝલા ઝુલી વૈદર્ય મણી આ એક પથ્થરનો પ્રકાર છે જેવા કિંમતી પથ્થરો છે એમની આયાત થતી હતી એટલે કે આપણે જે વસ્તુઓ છે નિકાસ કરતા હતા કદાચ એના બદલામાં પણ એમની આયાત થતી હોય। ચાનહુ દડોમાંથી પથ્થરના મણકાઓની નિકાસ થતી હતી। હડપ્પી સભ્યતાનો વિદેશ સાથેનો વેપાર લોથલ અને સુતકાંજે ડોર જેવા મહત્વપૂર્ણ બંદરોના માધ્યમથી મેસોપોટેમિયા અને ઈરાની અખાત સાથે થતો હતો। આપણે પહેલા વાત કરી ગયા છીએ કે લોથલ છે એ એક આંતરરાષ્ટ્રીય બંદર છે તો અહીંયા પણ હડપ્પી સભ્યતાનો વિદેશ સાથેનો વેપાર એક માર્ક્સનો પ્રશ્ન છે કે હડપ્પી સભ્યતાનો વિદેશ સાથેનો વેપાર છે એ ક્યાં ક્યાં બંદરોએથી કરવામાં આવતો તો એનો જવાબ છે લોથલ અને સુતકાંજે ડોર। અને એવું પૂછવામાં આવે કે ક્યાં પ્રદેશો સાથે થતો હતો તો એ છે મેસોપોટેમિયા અને ઈરાની અખાતના પ્રદેશો અથવા તો એમના રાષ્ટ્રો સાથે થતો હતો। અહીંયા
हड़पी सभ्यता की चीजों की खूब मोटी मांग रहती थी। काचो माल मेड़वा अने तेनी साथे विनिमय विनिमय एटले आपले करवा माटे वेपारीओ एक जगह थी बीजी जगह जता हता, एटले के मालनी प्राप्ति माटे एवो स्थानांतर पण करता हता अने विनिमय पण करता। अहींया बाजूनी अंदर तमे जोई शको छो खूंधवाड़ा एक सांडनी मुद्रा छे, मुद्राओ छे एनो उपयोग छे खास करीने वस्तु विनिमयनी अंदर એ સમયની અંદર કરવામાં આવતું, એટલે કોઈ પણ વસ્તુ આપી એના બદલાની અંદર કોઈ પણ મુદ્રા, અત્યારે આપણે જેવી રીતે ચલણની અંદર રૂપિયો વાપરીએ છીએ એવી રીતે એનો ઉપયોગ કદાચ થતો હશે। મેસોપોટેમિયામાં નિકાસ થતી ચીજોમાં કપાસ, મોતી, કિંમતી પથ્થરો અને અકીક વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે। જ્યારે ત્યાંથી આયાત કરવામાં આવતી વસ્તુ નિકાસ એટલે આપણે અહીંયાથી એમને મોકલીએ છીએ, આયાત એટલે એમની વસ્તુ ત્યાંથી આપણે લઈ આવીએ છીએ। જ્યારે આયાત કરવામાં આવતી ચીજ વસ્તુઓમાં મોટા ભાગે ટીન અને ચાંદીનો સમાવેશ થતો હતો। છીપ અને શંખ ગુજરાતના દરિયા કિનારેથી મોટી સંખ્યાની અંદર મળતા હતા। તમે જાણો છો કે ગુજરાત છે ને સૌથી મોટો, સૌથી લાંબો અને સ્વચ્છ દરિયા કિનારો છે એ ભૌગોલિક રીતે પ્રાપ્ત છે। ઉત્તમ પ્રકારનું લાકડું જમ્મુ અને તેમની આસપાસના વિસ્તારોમાંથી એ લોકો લાવતા હતા। ઈરાની અખાતના ઓમાન, બહેરીન, સુસા, કેસ તથા મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે એમનો વેપાર ચાલતો હતો। તો લોથલમાંથી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી આવી છે, તો એ બાબત આપણને સાબિત કરે છે કે સુસા, ઉર અને મેસોપોટેમિયાના સહનોમાંથી 2 ડઝન જેટલી હડપી મુદ્રાઓ મળી આવે છે। એટલે આ હડપી લોથલમાંથી મેસોપોટેમિયાના મુદ્રાઓ મળી એનો મતલબ છે કે એ લોકો છે એ એકબીજા સાથે વેપારિક રીતે જોડાયેલા હોય એવી આપણને અહીંથી માહિતી પ્રાપ્ત થાય છે। હડપ્પી સભ્યતાના માટીના વાસણો અને કિંમતી પથ્થરો પણ આ વિદેશી સ્થળોએથી આપણને મળી આવ્યા છે, તેથી એ પણ સ્પષ્ટ થાય છે કે હડપ્પી સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર એ બહુ ઉત્કૃષ્ટ ઉચ્ચ કોટીનો હતો એવું આપણે કહી શકીએ છીએ। એટલે કે જુદી જુદી મુદ્રાઓને એ તો મળ્યું છે પણ સાથે સાથે વાસણ અને કિંમતી પણ પથ્થરો મળ્યા છે, એટલે માત્ર એક જ વસ્તુની એક કરતા અનેક પ્રકારની વસ્તુઓ છે આ સ્થળેથી પ્રાપ્ત થાય, એટલે કે આ સ્થળેથી આપણો આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ખૂબ જ સારી કક્ષાનો, ઉચ્ચ કક્ષાનો, ઉત્કૃષ્ટ કોટીનો હોય એવું આપણે કહી શકીએ છીએ। હડપ્પી સભ્યતાના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ તો એ છે મેસોપોટેમિયામાંથી મળી આવેલ એક શિલાલેખ છે। આ શિલાલેખોમાં અક્કડનો રાજા સારાગોન લખે છે, એનો પ્રદેશ છે જ્યાં એમનો રાજા છે જે પોતાનું શાસન હતું, એ પોતે લખે છે કે ઈસવીસન પૂર્વે 2300ની આસપાસ, એટલે કે 2300ની આસપાસ મારા વિસ્તારમાં દિલમુન, મેલુહા અને મુંગનના અનેક વેપારીઓ વેપાર કરવા માટે આવતા હતા અને મારા દેશનો વેપાર તેમની સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હતો। આ એમના મેસોપોટેમિયા છે, એમના જુદી જુદી એમની આસપાસના પ્રદેશો છે કે જેમનો એમની સાથે વ્યાપાર છે એ ચાલુ હતો। તો વિદ્વાનોના મતે આ શિલાલેખમાં વપરાયેલા શબ્દ મેલુહા એ હડપ્પી સભ્યતા માટે વપરાયેલો છે, જ્યારે મુંગન અને મુંગન એ મકરાણ તટ વિસ્તાર માટે તેમજ દિલમુન એ બહેરીન માટે વપરાયેલો શબ્દ છે। તો એનો મતલબ છે કે આ સભ્યતા છે એ હડપ્પી સભ્યતા છે એ મુંગન છે, મકરાણ તટ વિસ્તાર છે, બહેરીન છે, આવા પ્રદેશો સાથે એમની વ્યાપારિક ગતિવિધિઓ છે એ દર્શાવે છે। મેસોપોટેમિયામાંથી હડપ્પી સભ્યતામાં આવતી ચીજ વસ્તુઓમાં, એટલે કે આપણે એમ કહીએ કે મેસોપોટેમિયામાંથી હડપ્પીની અંદર એટલે આયાત થતી વસ્તુઓ છે, એમાં કપડા, ઊન, અત્તર, ચામડાની ચીજો અને ચાંદી વગેરેનો સમાવેશ થાય છે। ત્યારબાદ આપણો મુદ્દો છે એ છે સામાજિક પરિસ્થિતિ, હડપ્પી સભ્યતાની સામાજિક પરિસ્થિતિ। આ સભ્યતા માતૃસત્તા અથવા તો માતૃપ્રધાન સમાજ રચના ધરાવતી હોવી જોઈએ તેવું એના અવશેષો પરથી આપણને જણાય આવે છે। સિંધુ અને પંજાબના પ્રદેશોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે અને તે આ બાબતો
દ્રઢ કરે છે, એટલે કે સાબિત કરે છે કે એ લોકો છે એ માતૃદેવીની પૂજા કરતા. પણ હજી સુધી એ હડપી સભ્યતાની લિપિ છે એ ઉકેલી શકાણી નથી, એટલે પૂર્ણપણે તેમની સમાજ રચના વિશે આપણે કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત કરી શકીએ નહીં અથવા તો એમની આગાહી કરી શકીએ નહીં. હડપ્પી સભ્યતામાં અનેક વ્યાવસાયિક જૂથો જેમ કે પૂજારી, ખેડૂતો, વેપારીઓ અને કારીગરો છે એ જોવા મળે છે. મકાનો પરથી પણ અલગ અલગ લોકો છે એમનો વસવાટ છે એ આપણને સ્પષ્ટ જણાઈ આવે છે. આપણે પહેલા મુદ્દાની અંદર વાત કરી કે આ સભ્યતા માતૃસત્તાકની અથવા તો માતૃપ્રધાન હોવી જોઈએ. આપણે આગલા ચેપ્ટરની અંદર વાત કરી હતા એક કાશ્યની નર્તકી જે મોહંજોદડોમાંથી પ્રાપ્ત થઈ હતી. આપણે જોઈ શકીએ છીએ કે આ નર્તકી છે એમના હાથની અંદર બંગડીઓ અને છે, તો એનો મતલબ છે આવી મૂર્તિઓ વધારે મળી છે એટલે એ માતૃદેવીની પૂજા છે કરતા હોય એવું અનુમાન છે આપણા ઇતિહાસકારો દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને તાંબાનું કામ કરનાર, આપણે જે વેપારીની વાત કરી, પૂજારીની વાત કરી, ખેડૂતોની વાત કરી, વેપારીની વાત કરી, એમાં ખાસ કરીને તાંબાનું કામ કરનાર, મોતીનું કામ કરનાર અને કિંમતી પથ્થરનું કામ કરનાર કારીગરોની સંખ્યા છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર આ જોવા મળે છે. ધનવાન કારીગરો, મજૂરો, આ મકાનના આવા ત્રણ વિભાગ પાડી શકાય. ધનવાન કારીગરો અને મજૂરોના મકાનો એવા ત્રણ ભાગની અંદર એમની વહેંચણી કરવામાં આવી છે. હડપ્પી સભ્યતાના લોકો કેવા કપડાં પહેરતા હશે તે મૂર્તિઓ ઉપરથી જાણી શકાય છે. પુરુષો ધોતી જેવા કપડાં પહેરતા, ખાસ કરી અને સુતરાઉ અને ઊનના કપડાઓનો તેઓ ઉપયોગ કરતા હતા. મહિલાઓની મૂર્તિ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ પણ ધોતી કે એવા જ કોઈ કપડાઓ છે એ પહેરતી હશે. સુતરાઉ કાપડનો ઉપયોગ વધારે થયો છે કારણ કે એ વખતની અંદર આ કુદરતી રેસા છે, નવી નવી કોઈ ટેકનોલોજી કે યંત્રો ત્યારે હતા નહીં. હાથ દ્વારા વણવામાં આવેલા, કાંતવામાં આવેલા કપડાઓ છે એનો જ ઉપયોગ થતો હતો. એનો પણ આધાર આપણને મળે છે કે સોય અને તકલીઓ એટલે ભરતગૂંથણ માટેના જે સાધનો છે એ મળી આવ્યા છે, અથવા તો એનું વણવાનું અથવા તો કાંતવાના જેની અંદર આ ઉપયોગ કરી શકાય સોય અને તકલીઓ એ દર્શાવે છે કે આ લોકો કપાસમાંથી આવા સુતરાઉ કાપડ બનાવવા માટે એટલે કે વણવાનું અને કાંતવાનું તેઓ જાણતા હશે. એ ઉપરાંત મળી આવેલા અવશેષોમાં સ્ત્રીઓ અને પુરુષોના વાળ લાંબા છે, તે જુદી જુદી રીતે બંધાયેલા છે અને ઘરેણાના તેઓ શોખીન છે. હાર, બાજુબંધ, કાનની વાડી, મણકા, બંગડીઓ અને મોતીના આભૂષણો સ્ત્રીઓ અને પુરુષો બંને પહેરતા હતા. ધનવાન લોકો બહુમૂલ્ય રત્નો અને સોના ચાંદીના ઘરેણાઓ પહેરતા હોવાનું જણાય છે. આજે પણ આપણે જોયું છે કે ધનવાન લોકો છે એમને એક ખાસ પ્રકારનું સ્ટેટસ માનતા હોય છે, ત્યારે પણ ધનવાન લોકો છે એવા બહુમૂલ્ય રત્નો અને સોના ચાંદીના દાગીના છે ઘરેણાનો વધારે ઉપયોગ કરતા છે. તો આમ આ એમની આર્થિક પરિસ્થિતિ સાથે આજનો આપણો આ લેક્ચર છે એને પૂર્ણ કરીએ છીએ. ફરીથી સૌનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણી આ કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલયની યુટ્યુબને વધારેમાં વધારે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.